અને હા પાછો હું ભૂલી જાઉં નહીં, પેલા તમને પૂછી લઉં કે તમારે અહીં આવવાની તસ્દી કેમ લેવી પડી? જમાદાર એ વાત છોડો, પેલા મને ઈ કહો, આ તમે એવોર્ડ ફંક્શનની મેટર છાપામાં આપી? હા હા બોન, એ બધું કામ પતી ગયું છે. અને હા હું હું કહેતો હતો, હા મનોરમા બેન તાઈવાન. તમે મારું નામ ના બોલો, તમને મારું નામ નહીં આવડે. તમને મારા જેવી મેડમ મળી નથી ને, એટલે આ ગામમાં તમે સડો છો અને શું કહેવાય ને, ઠેબા ઠોકર ખાવ છો. એ માસી, હું ભૂલી જાઉં ને એ પહેલા હું તમને કહી દઉં કે અમે છે ને ઠેબા ખાતા નથી, ઠોકર ખાતા નથી અને ગામમાં છે ને હડતા નથી. પણ અમારું જ્યાં નાનું ગામ છે ને, એમાં અમે અમારી દીકરીઓને, મહિલાઓને સ્ત્રી સશક્તિકરણના એવોર્ડ અપાવીએ છીએ. અમે છે ને અમે દીકરીઓનું માન જાળવીએ છીએ, સ્વમાન જાળવીએ છીએ. અને દીકરીઓને અડધી રાતે ગમે ત્યારે કામ પડે ને તો એને યોગ્ય રસ્તો પણ સિંધાડીએ છીએ. મિસિસ એટલે કે માસી મનોરમા બેન તાઈવાન. અને મનોરમા બેન તાઈવાન, તમે એટલું યાદ રાખજો કે અમારી બહેનોને કોઈ હેરાન કરે કે ત્રાસ આપે ને તો અમે એને ખોખરા કરી નાખીએ છીએ. હા તો હવે મને એ કહો કે તમને આમાંથી કઈ સેવા પસંદ પડશે? અમે તો છે ને સેવક કહેવાયે. બાપ રે, એક એક થી ચડિયાતા નમૂના છે હો, કોણ જાણે ક્યારે આવી ગઈ. 2:30 વાગ્યાની સુપર એક્સપ્રેસ બસ છે, જવું છે. અને પાછી ભોપુવાડી. હા ભોપુ, ભોપુ ભોપુવાડી બસમાં જઈશ. પણ અહીંથી એક બે પંખી મારી સાથે ઉડશે ને ત્યારે? બે પંખી ભેળીને ઉડીશ? આ બોન આ કઈ સમજાણું નહીં. અને હેલો બોન, હવે મારે ઉતાવળ છે, હું એક કામે નીકળો તો. હા હું જાઉં છું, હાલો. એ બોન સરપંચ આયલા આવે છે અને હારે જીવલી પણ છે. નમસ્તે બોન. નમસ્તે, આવી ગઈ? હા. આ કોણ? નાઇસ, વેરી નાઇસ, પહેલી નજર કા પ્યાર, ખૂબ જ સુંદર દેખાઓ છો તમે. એ આમ અજાણ્યા વખાણ કરે ને, ઈ રિવાજ નથી અમારો. અને ગાલ પણ લાલ થઈ ગયા છે. તમને કીધું ઈ ન સમજાણું. અને તીખા મરચા જેવા પણ છો. ગોંડલના મરચા જેવી શું, હવે કઈ કેવું છે? એમ ઓકે, હવે કઈ નથી કેવું. નેક્સ્ટ ટાઈમ બાય, સી યુ અગેન. બાય. ભમભમ. એ બોન ઓલી કોણ છે? પડદરીના તરબૂચ જેવી ભમભમ. જીવી એવું ના બોલાય. હા મને પણ લાગતું કે બરાબર નથી, પણ એ આપણા ગામના મહેમાન છે અને જ્યાં સુધી આપણને કોઈની ખબર ના હોય ત્યાં સુધી કોઈના વિશે કાંઈ પણ ન બોલાય. એ બધું છોડ, પહેલા મને એ કે આ સુરતવાળા કામિની બેનનો ઓર્ડર આવી ગયો? હા 10,000 આપ્યા, કુલ 21,000 નો ઓર્ડર છે. વાહ, આ એવોર્ડ ફંક્શનના કારણે આપણને પ્રસિદ્ધિ મળી. જુલી ઓલા હશે ને જોશે મારા જાય હતા, વળી કંઈક નવું લાવ્યા છે. હું કહું નાચ ન જાને આંગન ટેઢા. રૂડી રૂડી, તું તો સાવ ગાંડી છો. જો જો હું હું શીખવાડું હોત આમ. નાચ ન જાને કરો રૂડી, નાચ ન જાને આંગન ટેઢા રૂડી. બસ હવે હે બોન, આ તો હાવ ગાંડી છે હો, આમ નસાય કોઈ દી. એ બોન મારે તમને એક વાત કેવી છે. હા બોલ ને. મારા સાસુ છે ને હાવ અધગેલા થઈ ગયા છે, કાન્યો સુઈધરો નહીં ને, એનો એને આઘાત લાગ્યો છે. કામ કરતા કરતા વચારે ચડી જાય, બેઠા હોય ને તો બેઠા જ રહીએ, ખાવાનુંય ભાન નથી રહેતું, ખાવાનુંય ભૂલી જાય, એકલા એકલા બોઈલા કરે છે. મારું નસીબ બોન, બોન મને તો એની ચિંતા થાય છે, શું કરવું? શું વાત કરે છે જીવી, આ તો બહુ ખોટું કહેવાય. આ મરજ જાતને સુધારવામાં આપણા બીજા કામ તો ઊંધા પડે છે. આ જોને મારા મમ્મી પપ્પા લગ્નની ઉતાવળ કરે છે, આ સરપંચ મહારાજ ગામમાં કેટલું કામ કરવાનું છે એને.
અને આ મનોરમા બહેન જેવા વ્યક્તિ ટપકી પડે. શું કરશે કોણ જાણે. એ બોન, અમને બીજે લઈ જાય તો તે મારા છોકરાઓ ગૌરી ને રામલાલ હું થાય હે. રૂડી એમ બોન, અમારે પૈસા નથી જોઈતા, અમારે તો શાંતિ જોઈએ છે. અને કંપનીમાં લઈ જાય ને શું કરશે બોન. રૂડી, હું તમને એમ નહીં જવા દઉં. જો પહેલા મને જોવા તો દે કે શું છે. જો મહારાજ, બધી વાત સાચી, પણ ઓલા જોરટાવને જામીન ઉપર છોડાવવામાં હું ટેકો નહીં આપું. અને મહારાજ, આ સુમેધાબેન આવવાના છે, અને ઓલા પત્રકાર અવનીબેન પણ આવવાના છે, અને ઓલા તેજલબેન ફ્રાન્સિસ ઈ તો આપણી દીકરીઓને હંદુઈ શીખવાડવા આવવાના છે. એટલે હેવો વાતની એક વાત મહારાજ, ગામમાં શાંતિ જોઈએ. સમજો છો સરપંચ, હંદુઈ સમજો છો. તમે જેમ કહો છો ને એમ જ હંદુઈ થાય છે. પણ ઓલા કાનાની માં અધગાંડા જેવી થઈ ગઈ છે. હા, આ દીકરો કપાતર પાઈકો ને એનું દુઃખ એને કોરી ખાય છે. અને ઓલી બચ્ચી ડોહી, બચ્ચી ડોહી મેં મોકલાવેલા અનાજ ઉપર કેટલા દી જીવશે. હા, ભીખલો હજુ જેલમાં છે. આ જમાદારે બંસીબેનની છેડતીને અપમાન કર્યું ને એના હારું એને તાલુકાની જેલમાં થોડાક દી રાખ્યો છે. હવે કેસ હાલે ત્યારે ખરું. પણ સરપંચ, આપણા નાના એવા ટીમવર્ડ ગામમાં પ્રશ્નો ઓછા નથી. હા મહારાજ, અને આ સરપંચ ઈ કાન ખજુરિયા જેવા છે ને, હવે જેલમાંથી છૂટે એમ નથી. ટૂંકી ડોક વાળા બગલાવ, ખજુરિયાવ, સિકોતર જેવાવ, ખહુરિયાવ, ગલુડિયાવ. એ એ જમાદાર, એ જમાદાર, એમ ગાયડું નો પાંડો. ઈ આપણી વાલી ને જીવીના વર છે. હા સરપંચ, હું બધું સમજુ છું, પણ હાળાવ ઓલું ઢેલ લ્યો. ભૂલો પાછા ભૂલા, એ ઢેલ કુકડી એમ જ ને. હા હા હા, એમ જ એમ જ. હા, અને સરપંચ, આ તમે જે મૈયા કુટીર બનાવી છે ને, એ મૈયા કુટીરમાં હું એકય ચકલું ફરકવા નહીં દઉં. એ એ જમાદાર, તમારો બંદોબસ્ત બરોબર, પણ ગામમાં ચકલું ન ફરકે ને એવી સ્મશાન જેવી શાંતિ હારી ન કહેવાય. હેમજા, મારા તમારી વાત તો સાચી, પણ છે ને તો ઢેલ કુકડી જેવાઉને નહીં ફરકવા દઉં. હા, એ બરોબર, એ બરાબર. પણ પણ મહારાજ, અરે તમને એક વાત કહેતા તો ભૂલી ગયો. બોલો ને. આ આપણા ઓલા કલેક્ટર સાહેબ છે ને, એના તરફથી ઓલી કુટીર ઉદ્યોગની ગ્રાન્ટ મળી ગઈ છે. અને હવે તો આપણી બહેનો મશીન ઉપર વણાટકામ, ભરતકામ કરી શકશે, અને એ મશીન ઉપર રોટલી વણી શકશે ને થેપલાય બનાવી શકશે. અને આ બધું હવે આપણે શહેરમાં મોકલાવી શકશે. બોલો. વાહ સરપંચ, વાહ. હા તો બહુ સારા સમાચાર કહેવાય. આપણે છે ને આ વાત ટીચર બોનને કરવી જોઈએ, બરાબર ને? બરાબર બરાબર. એ મહારાજ, એ આ મહારાજ, હું ભૂલી જાઉં એ પેલા મને એક વાત યાદ આવી ગઈ. મારે એક સારા સમાચાર આપવાના છે. એ આપણા ગામમાં છે ને ઓલા મનોરમા બેન તાઇવાન આવ્યા છે. એ જમાદાર, તાઇવાન નહીં, તાઇવાન નહીં, મનોરમા બેન દીવાન. હા સરપંચ, જમાદારે તો આખું નામ ઊંધું કરી નાખ્યું. લ્યો, હવે હું ભૂલી જાઉં, મને માફ કરો. બીજું હું, હે મહારાજ, મેં એને કહી દીધું હતું કે નાચ ન જાણે આંગન ટેઢા, છોટા સપ બડા સપેરા. નાચ ન જાણે આંગન ટેઢા, છોટા સપ બડા સપેરા, જે કહેવાય તે. વાહ જોશી, વાહ, બહુ સારું કર્યું તમે. એ જે હશે ને એ હવે જોયું જશે, બરાબર ને સરપંચ? બરાબર. હવે હાલો જટ આપણે ટીચર બોન પાસે જવાનું છે. હાલો હવે મહારાજ, જલ્દી ટીચર બોન ને મળવા, ટીચર બોન ને વાત કરવા જવી જોઈએ. એક તરફ આ દીકરીઓનું જીવન, અને બીજી તરફ એમનો તૂટતો ને કંપતો પરિવાર. એક તરફ આ અનાથ અને ત્યક્તા બહેનો ને આશરો આપવાની વાત, અને બીજી તરફ બોનબાના લગ્નની વાત. અમારા ગામમાં અનેક પ્રશ્નો છે, એમ તો તમારા ગામમાં પણ હશે. અને હવે અધૂરામાં પૂરું આ મનોરબેન દીવાન આવ્યા છે અમારા ગામમાં.
મોટું શહેર, મોટી વાતો. એમનું મન સાફ છે કે નહીં એ પણ જોવું પડશે ને. હજબ છે આ લીલા. સાથે રહેજો. હમ, મહાદેવ હર. અરે મહારાજ, મહાદેવહર. મહાદેવહર. આ યાદ આવ્યું, મહારાજ તમે કહેતા હતા કે નદીની કાળી ભમરી જેવો કોઈ નાગાજણ જેલમાંથી છૂટ્યો છે. જોજો હો મહારાજ, વળી પાછી આપણી ગામની બહેન દીકરીઓ મુશ્કેલીમાં ન મુકાઈ જાય. અરે હા બોન, એ ચિંતા તો છે, પણ હવે સરપંચ, જમાદાર, કાનાની મા, તમે, હું અને વળી તેજલબેન ને સુમેધાબેન, આપણી ટીમ મોટી છે. અને વાલી, જીવી અને રૂડી પણ હવે આપણી સાથે છે. જરૂર કંઈક રસ્તો નીકળશે, તમે ચિંતા ન કરો. મહારાજ, ચિંતા તો થાય ને. મહારાજ, આ કલેક્ટર તરફથી આપણને જે જમીન મળવાની છે, એટલે કે સરકારે જે ગૃહ ઉદ્યોગ અને હાઈસ્કૂલ માટે જમીન ફાળવી તેના દસ્તાવેજ છે, અને આ છે બેંક તરફથી મળનારી લોનના કાગળિયા. બરોબર. અરે બોન, તમે હો પછી ચિંતા શેની હે. અને હા, મને બહુ અંગ્રેજી આવડતું નથી, પણ તમારા કામમાં શ્રદ્ધા છે, બસ આગળ વધો. તો આરતી ઉતારું રે સુલભા માતાની. હું તો. અરે જમાદાર, આ શું કરો છો? શું થયું વળી? અરે મહારાજ, ઓલા છે ને મેનોરમા બેન તાઇવાન આવ્યા ને, એને આપણા સુલભા બોને છે ને ઘર ભેગા કરી દીધા. ભમ ભમ, રૂડી કહેતી હતી. એ મહારાજ માફ કરજો, રૂડી બોન કહેતા હતા ને એમ, પળદરીનું તરબૂચ. જમાદાર 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 એ હજુ ગયા નથી, એ પંચાયતના મકાનમાં જ રહે છે. અને એ કોઈ બદ ઈરાદાથી આવ્યા છે એવું તો કેમ કહી શકાય? એ બોન જે કહેવાય તે, પણ એ માસી છે ને મને જરાક ભેદી લાગે છે. એ જમાદાર, એને ભેદી નો કહેવાય. અને વળી તમારા માસી છે ને, હે, એ તમારા માસી જેવડા છે. ઠીક છે ઠીક છે મહારાજ, એ તો ચાલે બધું. હા, એ થોડા જાડા છે એટલે માસી કહે જમાદાર. પણ તમે કંઈક કહેતા હતા મહારાજ કે કંચનબેન એટલે કે શ્રીમતી જમાદાર એ ક્યારે આવવાના છે? અરે હા બોન, હા ટપાલ લખી છે, આવતા ગુરુ કે શુક્રવારે હું રૂબરૂ જઈશ. બરાબર ને જમાદાર? અરે હા મહારાજ, બરાબર જ કહેવાય ને. એ બોન બોન, ઓલા મનોરા બોન છે ને, એ જીવી નું ઇન્ટરવ્યુ લેશે. અરે રૂડી, એમાં ચિંતા શેની, જીવી ને તો કઈક શીખવા મળશે. ના બોન, મને ખૂબ ચિંતા થાય છે, હાલો ને જલ્દી. અરે રૂડી, ચાલો મહારાજ હું આવું છું હમણાં. જરૂર પડે તો મને બોલાવજો. જમાદાર, હાલો આપણે જઈએ. હા હાલો હાલો હાલો. પણ મહારાજ, હા તમે વા જઈશો ને? હા હા, જાય જાય. જીવી, આ ગામમાં હવે ક્યાં સુધી પડ્યા રહેશો? કીધું ને કે હું કંઈ નહીં કહું, બોનને પૂછો. તો તમારા બોન પણ હવે પરણીને સાસરે નહીં છે? એ હંધુ એ બોનને કયો ને? જીવી, આમ આખી જિંદગી પાપડ જણવા છે? જરાક બહાર જઈને જુઓ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર. તમે હંધે રખડો, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ. હું તો રખડીશ જ, પણ હું છોડ્યુંને કામનું પૂરેપૂરું વળતર પણ અપાવું છું. વળતર અપાવશો એટલે? કામનું વળતર, જોબ સેટિસ્ફેક્શન, યુ નો. એટલે સોટી મારીને આખા જગતનું કનેક્શન કરો એમ ને? ઓ માય ગોડ, કમ અકલ. જોબ સેટિસ્ફેક્શન, કામનું વળતર, કામનો સંતોષ. તી હું કામ લ્યો છો હંધાઈ પાસેથી? મહેમાનોનું સ્વાગત કરું, જોબ આસિસ્ટન્ટ, ટાઈપિસ્ટ,
પછી ગીત ગાય અને મહેમાનોને આનંદ કરાવો, ભોજન પીરસવું, ઘણા બધા કામ છે. એટલે કામવાળી, નાચવાવાળી, ગાવાવાળી. જાઓ જાઓ હવે, મારે એવા કાંઈ કામ નથી કરવાઓ. હું અહીં હારી છું ટીમવર્ડમાં. તમે જ્યાંથી આવ્યા હતા ને ત્યાં જાઓ પાછા. તીખા છો ને એટલે જ મને ગમો છો. એ ગોંડલના મરચા જેવી શું કીધું તું ને, મોઢામાં મૂકવા જાઓ ને તો તાપ થાહે. ઓકે શટપ, મો સંભાળીને બોલ જીવી. તમે લોકો કોઈ મદદ કે સિમ્પથીને લાયક જ નથી. એ તાઇવાન, તમે જે બોલતા હોય મને કંઈ સમજાતું નથી. છટકો અહીંથી. હું મનોર દિવાન, આઈ વિલ કમ અગેન. એ જીવી બોન, આ હું બાઈ બાઈ ને હાય હાય કહે છે? ફટકી ગયું છે એનું. હા હા ભલે ફટકી ગયું. અને હા જીવી બોન, હું ભૂલી જાઉં ને એ પેલા તમને કહી દઉં, ઓલા કાનાને જામીન મળે એમ છે. હા એનો મામો છે ને નાગાસણ તૈયાર થઈ ગયો છે. હા હું ભૂલી જાઉં એલા પેલા જો, આ શું મળશે? હું પાછો ભૂલી ગયો. જામીન? હા જામીન. જામીન મળશે એમ કીધું? હા હા જામીન મળશે ને એમ કીધું. પણ જમાદાર, હા મહારાજ કહે છે એમ એ નાગાસણ તો કાળી ભમરી જેવો જમડો છે. એ તમે કહેતા હતા એમ કાળા સિકોત્રા જેવો છે, ઘરડી ઢેલકુકડી જેવો. હે રામ, ભૂત જાહે ને પલિત આવશે. એ બોન, તમારો ફોન આવ્યો. હા એક મિનિટ. સમાદા કોક છે? હા હાલો. હા મમ્મા, મજા. તમને કેમ છે? હા હા આવવા દો, આવવા દો એને. અમે પણ જોઈ લઈએ કે તારો અમેરિકાવાળા કરતાં આ મુંબઈવાળો મૂર્ત્યો કેવો છે. મમ્મા સાચું કહું તો હું ગંભીરતાથી એને સાંભળીશ કે મળીશ એ ખાતરીપૂર્વક ના કહી શકું. હાલો 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 મમ્મા, આ માઠું શેનું લગાડે છે? હાલો લ્યો કાપી નહીં. બોન કોણ છે પાછું? ભમ ભમ હે જોરુડી. આ વખતે વાત ખૂબ ગંભીર છે, હું મજાકના મૂડમાં બિલકુલ નથી. અને હા જા મહારાજને બોલાવી લાવ. હર હર મહાદેવ. સુલભા બોન, આ બોલાવવા પડે ને એ મહારાજ નહીં. બોલો બોલો, શું સેવા કરું તમારી? મહાદેવ હર. મહાદેવ હર. મહારાજ, મારે તમને એમ કહેવું હતું કે મમ્મીએ મૂર્તિયાને તીમવડમાં મોકલ્યો છે, બસ એ પહોંચતા જ હશે. એટલે હું એમ વિચારતી હતી કે એને મૈયા કુટીરમાં ઉતારો આપજો. આ શું? હા અમર મિશ્રા નામ છે, જોઈ લઈએ શું થાય છે. કંઈ સમજાતું નથી મહારાજ. અરે સુલભા બોન, હેમાં મૂંઝાવાની શું જરૂર છે? અમે છીએ ને, મળીશું, સાથે જમીશું અને વાતો કરીશું, ને પસંદ પડે તો સ્વાગત, નહીં તો રવાના. ઓલા મહારાજ કહે છે ને, શું કહે છે ઓલું, એ પટ ઉપાડ પાલખી ઉપાડ. બસ બસ હવે મહારાજ. હું બોલું? હા હા બોલ બોલ. છોટા સાપ બડા સો પેરા. બસ કર હવે. એને જામીન મળે એમ છે, એનો મામો નાગાસણ ઈ ઢેલ ને. જો જો જો, હું આ પાછો ભૂલી ગયો. એ ઢેલ કુકડી, ઢેલ કુકડી. હા આવવા દો એને. ને હવે તો આખા રાજ્યની સરકારને ખબર પડી ગઈ છે
કે ટીમ વર્કમાં મહિલા સશક્તિકરણનું કામ આલે છે. એ બેને તો આપણા ગામની મહિલા ખોખરા કરી નાખશે, ખોખરા. અને સરપંચ, હવે એ ઢેલ કુકડીને તો હું છે ને એકલો જ પહોંચી વળું. એ જમાદાર, આ કોને પહોંચી વળવાની વાત કરો છો? હે, આવો આવો મહારાજ આવો. એ ઓલો કાનિયો ભીખો પાછા છૂટી જાય એમ છે, એની જ વાત કરીએ છે. આવો બેહો, તમે આવો બેહો, આવો આવો, લાવો લાકડી. હા સરપંચ, સાંભળ્યું તો તું, પણ આવવા દો એને. આ માયરા મોર તો બા, એ આપણને નો પોહાયો. એ મહારાજ, આ ખાર મોર ખોખા, પૂર મોર ડૂચા અને ધૂળ મોર ઢેફા આપણને નો પોહાયો. એ એ જયંતિ, જયંતિ, એ જયંતિ, આ તને માકડ નહીં મોઢું આવ્યું છે? એલા, આ ગામમાં આફત આવશે ને તઈ ખબર પડશે. અને જો મહારાજ, હવે તેજલબેન આવે છે અને ઓલા સુમેધાબેન એની હાયરે આવવાના છે. આપણે મૈયા કુટીરનું ગેસ્ટ હાઉસ છે ને એમાં એનો ઉતારો રાખીએ. અને બીજું હું કહેતો હતો, ઓલા ઓલા બહાદુર મહિલા સંમેલન, બહાદુર મહિલા સંમેલન, આ એમાં આપણી આ રૂડી અને વાલી એના નામ પસંદ કરવા ભલામણ કરીએ તો કેમ રહીએ? એ તમારી વાત તો સાચી છે સરપંચ, પણ આ જીવી તો પારેવા જેવી છે અને કાનાની માની સેવાની જવાબદારી પણ એની છે. અને ઓલા મનોરબેન દીવાનને ઇન્ટરવ્યુમાં એણે જડબા તોડ જવાબ આપી દીધો છે. અને શહેરની નોકરી તો એ કરવાની નથી, એટલે રૂડી જ બરોબર છે. અને વાલીને બોલતા આવડે છે. એ સરપંચ, આ તમને સંભળાય છે? છબી લો કાન અલબેલો